नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण बे गणित विषय भणीशु। गणित विषय में प्रकरण त्रण तमे केटलू उचकी सको। अगाउना वीडियो में मैं तमने वजन विषे थोड़ीक माहिती आपी हती के वजन एटले शू, वजन सेमा मपाय छे, वजनना एकमो, तो तमे याद करी लेजो। तो हूँ तमने थोड़ू याद करावी दऊ। चलो, वजननो नानो एकम कयो छे? तो वजननो नानो एकम ग्राम छे। वजननो मोटो एकम कयो छे? वजननो मोटो एकम किलोग्राम छे, अने तेने टूंकमां किग्रा कहेवाय। हवे 1000 ग्राम एटले 1 किलोग्राम थाय। हवे वजन सेमा सेमा मपाय, शा माटे मपाय, शू वस्तु लेवा जाइए त्यारे वजन मापी शकाय? तो अनाज, करियाणू, शाकभाजी वगैरे आपणे लाइए त्यारे ते दुकानदार आपणे मापीने आपे छे, वजन करीने आपे छे अथवा तोलीने आपे छे। અને તમને વજનિયાના ચિત્રો પણ મેં તમને બતાવ્યા હતા। હવે આપણે ત્રીજા પ્રકરણમાં જ ભારે અને હલકી વસ્તુ વિશે માહિતી મેળવશું। તો ભારે વસ્તુ કઈ અથવા શું? તો ભારે એટલે જે વજનમાં આપણને વજનદાર લાગે એ ભારે વસ્તુ કહેવાય, અને જેનું વજન આપણને ઓછું લાગે તે હલકી વસ્તુ કહેવાય। બરાબર છે? તો એ તમને ઉદાહરણ દ્વારા સમજાવું। જુઓ, ભારે વસ્તુ માટે ખરું તથા હલકી વસ્તુ માટે ખોટું કરો। અહીં મેં ચિત્રો દોર્યા છે, જુઓ, દડો અને લખોટી। તો આ બે વસ્તુઓમાં ભારે વસ્તુ કઈ છે? દડો। તો ભારે વસ્તુ માટે શું કરવાનું છે? ખરું। તો ખરું। હલકી વસ્તુ માટે ખોટું કરો, તો હલકી વસ્તુ કઈ છે? લખોટી। લખોટી દડા કરતા હલકી છે, દડો એ લખોટી કરતા ભારે છે, તો લખોટીમાં ખોટું। હવે અહીં આપણને એક નારંગી અને તરબૂચનું ચિત્ર આપ્યું છે, તો આ બેમાં ભારે વસ્તુ કઈ હશે? તરબૂચ। તો તેમાં શું કરવાનું છે? આપણે ભારે વસ્તુમાં ખરું અને હલકી વસ્તુમાં ખોટું। હવે અહીં સોય દોરો આપ્યો છે અને તલવારનું ચિત્ર આપ્યું છે, તો મિત્રો આમાં ભારે વસ્તુ કઈ હશે? તલવાર। તો શું કરીશું? સાચું। અને હલકી વસ્તુ સોય દોરો, તો ખોટું। હવે અહીં ચિત્ર આપ્યા છે પાણીનો ગ્લાસ અને થર્મસ, તો આ બેમાં ભારે વસ્તુ કઈ છે? થર્મસ। તો તેમાં શું કરીશું? ખરું। અને હલકી વસ્તુ કઈ છે? ગ્લાસ, તો ખોટું। હવે તમને ઉદાહરણમાં મેં સમજાવ્યું એટલે હવે સમજ પડી હશે કે ભારે વસ્તુ કઈ કહેવાય અને હલકી વસ્તુ કઈ કહેવાય। હવે આપણે બીજા ઉદાહરણો દ્વારા તમને સમજાવું કે ભારે વસ્તુ કઈ, હલકી વસ્તુ કઈ, અથવા કોણ શું ઉચકી શકે। તો જુઓ, અહીં ચિત્રો આપ્યા છે ચકલી, હાથી, કીડી અને છોકરો। અહીં આપ્યું છે લાકડું, પાન, બેગ અને ખાંડનો દાણો। તો આ ચાર વસ્તુઓમાંથી ચકલી શું ઉચકી શકશે? લાકડું ઉચકી શકશે? ના। પાંદડું ઉચકી શકશે? હા। તો ચકલી શું ઉચકી શકે? પાંદડું। હવે જુઓ, આ શેનું ચિત્ર છે? હાથીનું। તો હાથી આમાંથી શું ઉચકી શકશે? લાકડું ઉચકી શકશે? તો
तो हाँ, हाथी लाकड़ू उचकी सकसे। हवे छे कीड़ी, तो कीड़ी शू उचकी सकसे? बेग? ना, बेग नहीं उचकी सकी। तो खांडनो दाणो? हाँ, तो कीड़ी खांडनो दाणो उचकी सकसे। पछी छे छोकरो, तो छोकरो शू उचके? बेग। बेग लईने क्या जाय? शाळामां। केम? भणवा माटे। बराबर ने? तो समझ पड़ी। चकली शू उचकी सके? पांदड़ू। हाथी लाकड़ू, कीड़ी खांडनो दाणो, अने छोकरो बेग। हवे अहीं केटलाक वाक्यो आप्या छे, अने तेनी सामे आपणे खरा के खोटानी निशानी करवानी छे। पहेलुं वाक्य जुओ। कंपास करता चोपड़ीओ भारे होय छे। आ वाक्य साचुं छे के खोटुं? तो कंपासनुं वजन वधारे होय के चोपड़ीनुं? तो चोपड़ीओनुं वजन वधारे होय छे अने कंपासनुं वजन ओछुं होय छे। तो आ वाक्य साचुं छे। हवे साइकल करता स्कूटर भारे होय छे। साइकल करता स्कूटर भारे होय छे। आ वाक्य साचुं छे के खोटुं? साइकल वजनमां केवी होय? हल्की होय। स्कूटर करता हल्की होय, अने स्कूटर वजनमां साइकल करता भारे होय छे, माटे आ वाक्य साचुं छे। હવે જુઓ, રેતી ભરેલા વાસણમાં પાણી ઉમેરતા તેનો ભાર ઘટે છે। રેતી ભરેલું વાસણ હોય તેમાં આપણે પાણી ઉમેરીએ તો તેનો ભાર ઓછો થઈ જાય છે? ના, તેનો ભાર ઓછો થાય નહીં, પણ અંદર આપણે ઉમેર્યું છે એટલે તેમાં વધશે, વસ્તુ વધશે। વસ્તુ ઉમેરી એટલે તે વધશે, એટલે તેનો ભાર પણ વધી જશે, એટલે આ વાક્ય ખોટું છે। હવે જુઓ, નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો। પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ વસ્તુ સૌથી ભારે છે? તો નીચેનામાંથી કઈ વસ્તુ સૌથી ભારે છે? આપણને ચાર શબ્દો આપ્યા છે, ચાર વસ્તુઓના નામ આપ્યા છે, તો એ બધામાં કઈ વસ્તુ સૌથી ભારે છે? તો પહેલાં જોઈ લઈએ, રબર, પેન, પેન્સિલ, કંપાસ બોક્સ। તો આ બધામાં કઈ વસ્તુ ભારે આવશે? કંપાસ બોક્સ। કંપાસ બોક્સ કરતાં પેન્સિલ, પેન અને રબર ત્રણેય વસ્તુ હલકી છે, માટે શું લખીશું અહીં? ડ, ડ। તમારી ચોપડી કરતાં શું હલકું છે? તમારી ચોપડી કરતાં શું હલકું છે? અહીં ત્રણ વસ્તુઓના નામ આપ્યા છે, ચાર વસ્તુઓના નામ આપ્યા છે। તો પહેલું છે વૃક્ષનું પાંદડું, ટેબલ, બારણું, ઈંટ। આ ચાર વસ્તુઓમાં તમારી ચોપડી કરતાં શું હલકું છે? વૃક્ષનું પાંદડું, ટેબલ, બારણું કે ઈંટ? તો વૃક્ષનું પાંદડું, ટેબલ, બારણું, ઈંટ એ બધું ચોપડી કરતાં ભારે છે, તો શું આવશે? અ। વૃક્ષનું પાંદડું એ ચોપડી કરતાં હલકું છે। તો સમજ પડી ને, ભારે અને હલકું, અથવા કોણ કેટલું ઊંચકી શકે, કઈ વસ્તુ ભારે હોય। હવે આપણે આ બધું શીખ્યા તેનો તમે ઘરે અભ્યાસ કરજો, અને તેને ચોપડીમાં જોજો, અને તેનું વારંવાર પુનરાવર્તન કરજો।